નમસ્કાર મિત્રો જાહેર અર્થશાસ્ત્રની યુટ્યુબ લાઈવ વ્યાખ્યાન શ્રેણીમાં હું પ્રોફેસર આત્મન શાહ આપ સૌનું સ્વાગત કરું છું આપ સૌ જાણો છો તેમ દર મંગળવાર અને શુક્રવાર સાંજે પાંચ વાગે આપણે આ વ્યાખ્યાન શ્રેણી ચલાવીએ છીએ આજે વ્યાખ્યાન શ્રેણીનો અગિયાર ભાગ છે જેમાં આપણે પ્રગતિશીલ પ્રતિગામી અને સપ્રમાણ વેરા વિશે ચર્ચા કરીશું આ વ્યાખ્યાનમાં પ્રગતિશીલ વેરાનો અર્થ તેની આકૃતિ દ્વારા સમજૂતી મેળવીશું પ્રતિગામી વેરા એટલે શું તેનો અર્થ તેની આકૃતિ દ્વારા સમજૂતી મેળવીશું અને અંતમાં સપ્રમાણ વેરાની આપણે આકૃતિ દ્વારા સમજૂતી મેળવીશું ભાગ એકમાં આપણે જાહેર અર્થશાસ્ત્રનો અર્થ અને તેના કાર્યક્ષેત્ર વિશે સમજૂતી મેળવી હતી ભાગ બે માં આપણે જાહેર અને ખાનગી વસ્તુનો અર્થ તેમની વચ્ચે શું તફાવત છે તેના લક્ષણો શું છે તે સમજ્યા હતા ભાગ ત્રણમાં આપણે ગુણકારી વસ્તુ અને હકારાત્મક બાહ્યતા વિશે ચર્ચા કરી હતી ભાગ ચારમાં આપણે નગુણકારી વસ્તુ અને નકારાત્મક બાહ્યતા વિશે ચર્ચા કરી હતી ભાગ પાંચમાં આપણે સરકારની આવકના સાધનો વિશે ચર્ચા કરી હતી કે જેમાં મહેસૂલી આવક અને મૂડી આવક વચ્ચે શું તફાવત છે ભાગ છ માં આપણે ખાત પુરવણી એટલે શું તેનો અર્થ શા માટે પુરવણી કરવામાં આવે છે પુરવણીની અસરો શું ઊભી થાય છે ભાગ સાતમાં આપણે જાહેર દેવાનો અર્થ પ્રકારો અને તેના ઉદ્દેશો વિશે સમજ્યા હતા ભાગ આઠમાં આપણે જાહેર દેવાની આર્થિક અસરો વિશે ચર્ચા કરી હતી ભાગ નવમાં આપણે જાહેર ખર્ચ એટલે શું તેનો અર્થ તેના પ્રકારો જાહેર ખર્ચ શા માટે વધતા જાય છે તેના કારણો વિશે ચર્ચા કરી હતી અને ભાગ દસ માં આપણે જાહેર ખર્ચ વિશે ચર્ચા કરી હતી આ ભાગમાં આપણે પ્રગતિશીલ વેરા પ્રતિગામી વેરા અને સપ્રમાણ વેરા વિશે ચર્ચા કરીશું આપણે જાણીએ છીએ કે કર એ સરકારની મહેસૂલી આવકનો એક ભાગ છે કરવેરા અથવા તો કરની આવક સરકારની મહેસૂલી આવકનો ભાગ છે આપણે જાણીએ છીએ કે કરના બે પ્રકારો છે પ્રત્યક્ષ કર અને પરોક્ષ કર એટલે કે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ પરંતુ તે ઉપરાંત પણ કરવેરાના પ્રકારો છે કરવેરાના દરના આધારે કરવેરાના દરના આધારે તેના ત્રણ પ્રકારો પાડવામાં આવે છે પહેલો પ્રકાર છે પ્રગતિશીલ વેરા જેને પ્રોગ્રેસિવ ટેક્સેશન કહેવામાં આવે છે ત્યારબાદ છે પ્રતિગામી વેરા જેને રિગ્રેસિવ ટેક્સેશન કહેવામાં આવે છે અને ત્યારબાદ છે સપ્રમાણ વેરા જેને પ્રપોર્શનલ ટેક્સેશન તરીકે ઓળખવામાં આવે છે આમ કરવેરાના દરના આધારે તેના ત્રણ પ્રકારો પાડવામાં આવે છે તો સૌ પ્રથમ આપણે પ્રગતિશીલ વેરા એટલે શું તે સમજીએ તો પ્રગતિશીલ વેરા એને કહેવામાં આવે છે કે જેમાં આવક અને સંપત્તિ વધે તો વેરાનું પ્રમાણ વધે એટલે કે જેમ જેમ આવક વધતી જાય છે જેમ જેમ આવક વધે તેમ તેમ વેરાનું પ્રમાણ વધે એટલે કે આવક અને વેરાના દર વચ્ચે સીધો સંબંધ છે આવક અને વેરાના સીધો સંબંધ છે આપણે આકૃતિ દ્વારા તેને સમજવાનો પ્રયત્ન કરીએ આકૃતિમાં આપણે અક્ષ ઉપર આવકનું સ્તર દર્શાવીશું લેવલ ઓફ ઇન્કમ અને અક્ષ ઉપર આપણે વેરાનું વેરાનો દર દર્શાવીશું પ્રગતિશીલ વેરા શું દર્શાવે છે કે જેમ જેમ આવક વધે તેમ વેરાનું પ્રમાણ પણ વધે છે તો ધારો કે આવક ઓ એ જેટલી છે ધારો કે આવક ઓ એ જેટલી છે અને ત્યારે વેરાનું પ્રમાણ ધારો કે ઓ ટી વન જેટલું છે એટલે આપણને આ બિંદુ અહીં મળશે બિંદુ એ હવે ધારો કે આવક ઓ એ થી વધીને ઓ બી થાય છે જો આવક વધશે તો વેરાનો દર વધશે એટલે વેરાનો દર વધીને થશે ઓ ટી ટુ એટલે આપણને બિંદુ બી મળશે અહીંયા આપણને મળે છે બિંદુ એ ધારો કે ફરી આવક વધે ઓ થી વધીને ઓ સી થાય તો વેરાનું પ્રમાણ વધીને ઓટી થ્રી થશે એટલે આપણને બિંદુ મળશે આમ આપણે આ એ બી અને સી બિંદુને જોડતી એક રેખા દોરીએ આપણને શું મળશે પ્રગતિશીલ વેરાની રેખા પ્રાપ્ત થશે કઈ રેખા મળશે પ્રગતિશીલ વેરાની રેખા અહીં આપણે જોઈ શકીએ છે કે જેમ જેમ આવકનું સ્તર વધે છે જેમ જેમ આવકનું સ્તર વધે છે તેમ તેમ શું થાય છે વેરાનો દર પણ વધે છે એટલે કે આવકના સ્તર અને વેરાના દર વચ્ચે સીધો સંબંધ છે હવે જ્યારે તે બંને વચ્ચે સીધો સંબંધ હોય તો પ્રગતિશીલ વેરા નાખવામાં તો તેનાથી શું ફાયદો થાય છે તે આપણે સમજીએ જ્યારે સરકાર આ પ્રકારના વેરા નાખે ત્યારે તેને શું ફાયદો થાય છે તો પહેલો ફાયદો થાય છે કરબોજની યોગ્ય કરબોજની યોગ્ય કારણ કે વધુ વેરો ઉપર નાખવામાં આવે છે અને ઓછો વેરો ગરીબો ઉપર નાખવામાં આવે છે એટલે કે જે કરબોજ પડે છે વેરો નાખવાને કારણે જે બોજ બોજો ગ્રાહકો ઉપર અથવા તો નાગરિકો ઉપર પડે છે તેની યોગ્ય વહેંચણી થાય છે બીજું ગરીબો ઉપર ઓછો કરબોજ અથવા તો ઓછો વેરો અર્થતંત્રની અંદર જે ગરીબો છે તેના ઉપર ઓછો વેરો નાખવામાં આવે છે અને ત્રીજું અમીરો ઉપર વધુ વેરો નાખતો નાખવામાં આવે આથી વધુ આવક સરકારને પ્રાપ્ત થાય છે વધુ આવક સરકારને પ્રાપ્ત થાય શા માટે વધુ આવક થાય કારણ કે અમીર ઉપર વધુ વેરો નાખવામાં આવે છે અથવા તો વધુ કરવેરો નાખવામાં આવે છે ઉદાહરણ શું છે પ્રગતિશીલ વેરાનું તો આવકવેરો જે છે તે પ્રગતિશીલ વેરો છે ટેક્સ જેની આવક વધારે છે તેની ઉપર વધુ દરે વેરો નાખવામાં આવે છે જેની આવક ઓછી છે તેના ઉપર ઓછા દરે વેરો નાખવામાં આવે છે આથી આવક વેરો એ પ્રગતિશીલ વેરાનું એક ઉદાહરણ છે તેમ આપણે કહી શકીએ હવે આપણે પ્રતિગામી વેરા વિશે ચર્ચા કરીએ તો પ્રતિગામી વેરો એટલે શું તો જેમ જેમ આવક વધતી જાય જેમ જેમ આવક વધતી જાય તેમ તેમ વેરાનો વેરાનું પ્રમાણ ઘટતું જાય છે એટલે કે આવક ના અથવા તો આવક અને વેરાના પ્રમાણ વચ્ચે વ્યસ્ત સંબંધ છે પ્રતિગામી વેરા એટલે શું જેમ જેમ આવક વધતી જાય તેમ તેમ વેરાનું પ્રમાણ ઘટતું જાય એટલે કે આવક અને વેરા વચ્ચે તો ફરી વાર આપણે આકૃતિમાં એક્સ અક્ષ ઉપર આવકનું પ્રમાણ અને વાય અક્ષ ઉપર વેરાનું પ્રમાણ દર્શાવીશું ધારો કે આવક ઓ એ જેટલી છે અને ત્યારે વેરાનું પ્રમાણ ઓટી વન જેટલું છે એટલે આપણને બિંદુ મળે છે એસ હવે આવક વધીને ઓબી થાય તો વેરાનું પ્રમાણ ઓટી વનથી ઘટીને ઓટી ટુ થાય છે અહીં આપણને બિંદુ મળે છે વી ફરીવાર જો આવક વધે એટલે કે આવક OB થી વધીને OC થાય તો વેરાનું પ્રમાણ OT થી ઘટીને ઓટી ઓટી થી ઘટીને ઓટી થ્રી થાય છે અને આપણને અહીંયા બિંદુ મળે છે ડબલ્યુ હવે આપણે જો આ ત્રણેય બિંદુઓને જોડી દઈએ તો આપણને શું મળશે પ્રતિગામી વેરાની રેખા પ્રાપ્ત થશે પ્રતિગામી વેરાની રેખા જે કેવો ઢાળ ધરાવે છે તેમ તેમ વેરાનું પ્રમાણ વધતું જાય છે આથી પ્રગતિશીલ વેરાની રેખા એ દંઢાળ હતી જ્યારે પ્રતિગામી વેરાની રેખા એ ઋણ ઢાળવાળી છે હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે પ્રતિગામી વેરા જો નાખવામાં આવે તો શું પરિસ્થિતિ ઊભી થાય અથવા તો શા માટે પ્રતિગામી વેરા નાખવા ન જોઈએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ગરીબો પાસેથી વધુ વેરા ઉઘરવામાં આવે છે ગરીબો ઉપર વધુ વેરા અને અમીરો ઉપર ઓછા દરે વેરા નાખવામાં આવે છે અને આથી પ્રતિગામી વેરા એ ન્યાયી નથી કારણ કે અર્થતંત્રની અંદર જો આ પ્રકારે પ્રતિગામી વેરા પ્રકારે જો વેરા નાખવામાં આવશે તો તેનાથી અસમાનતા વધશે પ્રતિગામી વેરા એ શું કરે છે અસમાનતા વધારે છે જ્યારે પ્રગતિશીલ વેરા એ અસમાનતા ઘટાડે છે કારણ કે અમીરો પાસેથી વધારે વેરા લેવામાં આવે છે અને ગરીબો પાસેથી ઓછા વેરા લેવામાં આવે છે છે જ્યારે પ્રતિગામી વેરામાં તેનાથી ઊંધું અમીરો ઉપર ઓછા વેરા નાખવામાં આવે છે આપણે એક ઉદાહરણ લઈએ આપણે જોયું હતું કે પ્રગતિશીલ વેરાનું ઉદાહરણ હતું આવક વેરા તો પ્રતિગામી વેરાના ઉદાહરણ તરીકે આપણે જે પરોક્ષ વેરાઓ છે તેને લઈ શકીએ પરોક્ષ વેરા એટલે કે ઇન ટેક્સિસ એક ઉદાહરણ દ્વારા આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ ધારો કે બે વ્યક્તિઓ છે વ્યક્તિ એ અને વ્યક્તિ આ બંને વસ્તુ ખરીદે છે જેની કિંમત છે દસ હજાર રૂપિયા અને આ દસ હજાર રૂપિયા ઉપર આઠ ટકા પરોક્ષ વેરો

વ્યક્તિ એની કુલ આવક ધારો કે ચાલીસ હજાર રૂપિયા છે તો એનો અર્થ એ થયો કે વ્યક્તિ એ ચાલીસ આઠસો ભરે છે અને વ્યક્તિ બી એસી હજાર માંથી આઠસો ભરે છે એટલે ચાલીસ હજાર માંથી આઠસો જો આપણે ગણીએ તો તે બે ટકા આમ વ્યક્તિ બંને વ્યક્તિઓ વેરો આઠસો રૂપિયા જ ભરે છે પણ એ આઠસો રૂપિયા વ્યક્તિ એની આવકના બે ટકા જેટલા છે અને વ્યક્તિ બી ની આવક ના તે એક ટકા જેટલો છે અને આથી આ જે આઠ ટકા પરોક્ષ વેરો નાખવામાં આવે છે એ કેવો બને છે પ્રતિગામી વેરો બને છે કારણ કે જેની આવક ઓછી છે જેની ચાલીસ હજાર છે એટલે કે ઓછી છે તેની પાસેથી વધુ દરે વેરા લેવામાં આવે છે અને જેની આવક વધારે છે તેની પાસેથી ઓછા દરે વેરા લેવામાં આવે છે અને આથી સમાજની અંદર જો પ્રતિગામી વેરા નાખવામાં આવે તો અસમાનતા વધે છે હવે આપણે સપ્રમાણ વેરા વિશે ચર્ચા કરીએ તો સપ્રમાણ વેરામાં આવક વધે કે ઘટે વેરાના દરમાં કોઈ ફેરફાર થતો નથી આવકના સ્તરની સાથે આવકના સ્તરની સાથે વેરાના પ્રમાણમાં કોઈ ફેરફાર થતો નથી બીજા શબ્દોમાં કહીએ તો સરખા દરે વેરા નાખવામાં આવે છે વેરાનું પ્રમાણ અથવા તો વેરાનો દર સ્થિર છે એટલે કે આવક સાથે તે બદલાતો

દર ધારો કે આવક નું સ્તર ઓ એ જેટલું છે ત્યારે વેરાનો દર ઓ ટી વન જેટલો છે આપણને મળે છે બિંદુ એફ જો આવક ઓ એ થી વધીને ઓ થાય તો પણ વેરાના દરમાં કોઈ ફેરફાર થતો નથી જે બિંદુ જી દર્શાવે છે એટલે આવક ઓએ હોય તો પણ વેરાનો દર ઓટી વન જેટલો છે આવક ઓબી હોય તો પણ વેરાનો દર ઓટી વન જેટલો છે ધારો કે આવક થી વધીને ઓછી થાય તો પણ વેરાના દરમાં કોઈ ફેરફાર થતો નથી બિંદુ એચ પ્રાપ્ત થાય છે તો આમ આપણે આ ત્રણેય એફજીએચ બિંદુઓને જોડતી રેખા દોરીએ તો આપણને શું મળે છે સપ્રમાણ વેરા ની રેખા પ્રાપ્ત થાય છે સપ્રમાણ વેરા ની રેખા જે કેવી છે એક્સ અક્ષ ને સમાંતર એક્સ અક્ષ ને સમાંતર એટલે કે અહીં જો આવકમાં ફેરફાર થાય આવકના સ્તરમાં ફેરફાર થાય તો પણ વેરાના દરમાં કોઈ ફેરફાર થતો નથી વેરાનો દર સ્થિર રહે છે તમે આકૃતિમાં ધ્યાનથી જોશો કે આવકનું પ્રમાણ OA થી વધીને OB થાય છે OB થી વધીને OC થાય છે તેમ છતાં પણ વેરાનું દર ઓટી વન જેટલો સ્થિર છે એટલે કે વેરાના દરમાં કોઈ ફેરફાર થયો નથી તેમ આપણે કહી શકીએ હવે આપણે જે સપ્રમાણ વેરા છે અને જે પ્રતિગામી વેરા છે તે બંને વચ્ચે શું તફાવત છે તે સમજીએ સપ્રમાણ વેરામાં એક જ દરે વેરા નાખવામાં આવે છે સપ્રમાણ વેરામાં એક જ દરે વેરો નાખવામાં આવે છે જ્યારે પ્રતિગામી વેરામાં આવક વધવાની સાથે વેરાનું પ્રમાણ ઘટે છે આપણે જે ઉદાહરણ જોયું હતું તેમાં આઠ ટકાના દરે વેરો નાખવામાં આવે છે બંને વ્યક્તિઓ ઉપર વ્યક્તિ એ અને વ્યક્તિ બી ઉપર એટલે આપણે જો માત્ર વેરાનું પ્રમાણ જોઈએ તો તે આપણને પહેલી નજરે સપ્રમાણ છે તેવું દેખાય પરંતુ ખરેખર જે વેરો ભરવામાં આવે છે તેમાં તેમાંથી અથવા તો તે વેરાનો હિસ્સો કુલ આવકમાં કેટલો છે તે આપણે જો જોઈએ તો તે આપણને પ્રતિગામી વેરો છે તેવું નજરે પડે છે હવે આ જે ત્રણેય પ્રકારો છે એને આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે જેથી એક જ કોષ્ટકમાં આ ત્રણેય વેરાઓ આપણે સમજી શકીએ તો સૌથી પહેલી કોલમમાં આપણે દર્શાવીશું આવક રૂપિયા લાખમાં પ્રગતિશીલ વેરા પ્રતિગામી વેરા અને સપ્રમાણ વેરા ધારો કે આવક પાંચ લાખ રૂપિયા છે અને જો પ્રગતિશીલ વેરા નાખવામાં આવે તો એનો મતલબ કે વેરાનું પ્રમાણ પણ વધશે કારણ કે જેમ જેમ આવક વધતી જાય છે તેમ તેમ વેરાનું પ્રમાણ વધતું જાય છે જો આવક દસ લાખ થી વધીને વીસ લાખ થાય તો વેરો દસ ટકાથી વધીને પંદર ટકા થાય આવક વીસ થી છે તેમ તેમ વેરાનું પ્રમાણ વધતું જાય છે પ્રતિગામી વેરામાં શું થશે જેમ જેમ આવક વધતી જશે તેમ તેમ વેરાનું પ્રમાણ ઘટતું જશે ધારો કે પાંચ લાખ આવક છે તો એની ઉપર પચીસ ટકાના દરે વેરો નાખવામાં આવે છે આવક વધી તો વેરાનું પ્રમાણ ઘટશે એટલે કે આવક પાંચ લાખ થી વધીને દસ લાખ થઈ તો વેરાનું પ્રમાણ પચીસ થી ઘટીને વીસ ટકા થયું પચીસ ટકા થી ઘટીને વીસ ટકા થયું આવક દસ લાખ થી વધીને વીસ લાખ થઈ તો પંદર ટકા થયું ત્રીસ લાખ થઈ તો દસ ટકા ચાલીસ લાખ થઈ તો પાંચ ટકા અને સપ્રમાણ વેરામાં દરેક આવકના વર્ગ ઉપર સરખા દરે વેરો નાખવામાં આવે છે તો આમ આ ઉદાહરણ દ્વારા આપણે એ સમજી શકીએ છે કે પ્રગતિશીલ વેરા પ્રતિગામી વેરા અને સપ્રમાણ વેરા વચ્ચે શું તફાવત છે ફરી એકવાર કન્ફ્યુઝન ન થાય એ માટે આપણે જે વ્યક્તિ એ અને વ્યક્તિ બી નું ઉદાહરણ લીધું હતું તેમાં બંને ઉપર આઠ ટકાના દરે વેરો નાખવામાં આવે છે પરંતુ એ જે આઠસો રૂપિયા બંને વ્યક્તિઓ દ્વારા ભરવામાં આવે છે એનો હિસ્સો કુલ આવકમાં જો આપણે ગણીએ તો તે જુદો જુદો મળે છે અને આથી આપણે કહીએ છીએ કે તે પ્રતિગામી વેરા છે આમ જે છે મોટે ભાગે જે પ્રત્યક્ષ વેરા સરકાર નાખે છે ખાસ કરીને આવક વેરો વેરો અને કોર્પોરેટ કોર્પોરેટ ટેક્સ એ પ્રગતિશીલ સ્વરૂપના હોય છે અને જે પરોક્ષ વેરાઓ છે તે મોટે ભાગે પ્રતિગામી સ્વરૂપના હોય છે તો આમ આજના વ્યાખ્યાનમાં આપણે પ્રગતિશીલ વેરા તેનો અર્થ તેની આકૃતિ દ્વારા સમજૂતી પ્રતિગામી વેરા તેનો અર્થ અને તેની આકૃતિ દ્વારા સમજૂતી તેમજ સ પ્રમાણ વેરા વિશે આકૃતિ દ્વારા તેમજ તેમના ઉદાહરણ લઈને આપણે ચર્ચા કરી જો આ વ્યાખ્યાન આપણે પસંદ આવ્યું હોય તો આપ તેને લાઇક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો વેબસાઇટ ક્રેક ઇકો એન્ડસ્ટેટ ડોટ વર્ડ ડોટ કોમ ઉપર ખૂબ ટૂંક સમયમાં આપણે પરીક્ષાલક્ષી ઉપયોગી ટૂંકી નોંધ મૂકીશું તો તેને પણ આપ વિઝિટ કરી શકો છો તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ધન્યવાદ